પ્રશ્ન શું છે એ સમજાઈ ગયો. અહીંયા ચિત્ર આપ્યું છે વાટકાનું, તો જો અહીંયા ગુલાબી અક્ષર થી રાખ્યું છે ડલિયા, તો આમાં ડલિયા ગોતેલું પણ છે દુધિયા કલર ની રાઉન્ડ થી. પછી બીજું ખાટલાનું ચિત્ર છે તો એમાં આવશે ખટિયા. અહીંયા પેલા પહિયા શોધીશું, આ સામેનું છે એ પેલા કરીશું. પહિયા એટલે પડ્યું, તો ચલો બીજી લાઈનમાં આપણે શોધીએ. અહીંયા તમને ડલી આપેલું છે, અહીંયા પહિયા ગોતવાનું છે. તો જો આ રાઈ પહિયા અને અહીંયા આપણે દુધિયા રાઈની નીચે પહિયા લખીશું, એટલે પહિયા એટલે પડ્યું બરાબર. હવે એના પછી છે ખાટલો, તો એને આપણે હિન્દીમાં શું કહીએ, ખટિયા. ચલો અહીંયા ખટિયા ગોતો અને પેન્સિલ થી રાઉન્ડ બનાવો, અને ઈ જે મળ્યું એ અહીંયા લખવાનું છે. દુધિયા લાઈન આપી છે ને ત્યાં ખટિયા. હવે ચોથું છે, જો ટપાલીનું ચિત્ર છે તો એને હિન્દીમાં શું કહી રાખ્યા, તો આ કોષ્ટકમાં ગોતવાનું છે બરાબર. લાઈનમાં જ લખ્યા છે ડાકિયા, અહીંયા પણ આપણે લખીશું ડાકિયા. બધે રસોઈ વાળા શબ્દો છે એટલે ભૂલ નહીં કરીએ અને બરાબર કરીશું. હવે મેરા પછીનો પ્રશ્ન છે ખૂટતા અક્ષર લખો. આખો અક્ષર તમને સામે આપેલો છે, આના જેવો તમારી બાજુમાં બનાવવાનો છે. ઈ મોલી, તો અહીંયા કાંઈ નથી આવ્યું, જો ખાલી જગ્યા મળી આવી છે તો શું નથી આવ્યું, ઈ. તો ચલો અહીંયા લખી નાખો ઈ, તો થઈ ગયો આના જેવો શબ્દ. પછી છે નિશાન, તો શા ન આપ્યું છે, શું નથી આપ્યું, ની. તો ચલો અહીંયા કરી નાખો ની. પછી છે પહિયા, પૂરું હોવું જોઈએ. અસ્તુ.